હવે આગળ વાત કરીએ તો ચોટીલાની. ચોટીલા ગૌરક્ષક ટીમ દ્વારા હાઈવે પરથી બેરહેમીપૂર્વક બાંધીને ટ્રકમાં લઈ જવાતા 8 ગાયો અને 1 વાછરડાને છોડાવી ચોટીલા પાંજરાપુરમાં મોકલી આપવામાં આવ્યા. સૌરાષ્ટ્રભરમાંથી ગૌધનની તસ્કરીનું એક રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે રાજકોટથી મહારાષ્ટ્ર તરફ જતા ટ્રકની બાતમીના આધારે ચોટીલા ગૌરક્ષકની ટીમને સાથે લઈ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યૂ દિલ્હીના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હરેશભાઈ ચૌહાણ અને દર્શુકભાઈ અજાડિયા દ્વારા હાઈવે પરથી પસાર થઈ રહેલ ટ્રકમાં ઘાસચારો અને પાણી વગરના ટ્રકમાં બેરહેમીપૂર્વક બાંધેલી 8 ગાયો અને 1 વાછરડાને છોડાવી ચોટીલા પાંજરાપુરમાં મોકલી આપવામાં આવ્યા. જ્યારે પોલીસ પોતે ફરિયાદી બની ટ્રકના ડ્રાઈવર અને માલિક સામે ગુનો નોંધી ટ્રકની અને ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી. ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતાં ટ્રક કાલાવડ તાલુકાના ગરપાદર ગામેથી ભરીને મહારાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યો હતો. આજે હનુમાન જયંતિના પાવન દિવસે ચોટીલાના ગૌરક્ષકો દ્વારા ગૌમાતાને કતલખાને લઈ જતા બચાવીને છોડાવવામાં આવી હતી, જેથી ચોટીલાના જીવદયા પ્રેમી લોકો દ્વારા ગૌરક્ષા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જગદીશ ઝાલા, ZS TV, ચોટીલા.